કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે 8 ઓક્ટોબર અને ગુરુવાર UA05CGUJ 21 નંબરનું પેપર BSM 5માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આની અંદર આપણે પંડિત યુગના મહત્ત્વના સર્જકો માં ગોવર્ધનરામ ત્રિપાઠીની ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા છે. હવે પછીના જે બે મહત્ત્વના સર્જકો છે એમાં એક સર્જક તો આખા આપણે ભણીએ છીએ અને એ છે કવિ કાંત. તો વિદ્યાર્થી મિત્રો, કવિ કાંતનો સમગ્રલક્ષી આપણે પરિચય મેળવી લીધો છે પેપરમાં. પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ નિમિત્તે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે એટલે એની હું વાત નથી કરતી. પણ પછીના જે ત્રીજા સર્જક છે મહત્ત્વના, અને એ છે બ.ક. ઠાકોર, જેમનું આખું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો પંડિત યુગના આ બહુ જ મોટા એવા સાહિત્યકાર છે, અને એ સાહિત્યકાર માટે નિરંજન ભગત ખૂબ સુંદર વાત કરે છે, સરસ વાત કરે છે અને કહે છે કે શું જીવનમાં કે શું કવનમાં બળવંતરાય એટલે જ ખુદ વફાઈ. એમની જીવનયાત્રા અને કાવ્યયાત્રાનો માર્ગ મનકપૂત હતો અને એ માર્ગના એ એકલ યાત્રી હતા. મનુષ્ય તરીકે અને કવિ તરીકે બળવંતરાય ઠાકોર એ આત્મનિષ્ઠ અને આત્મપ્રતિષ્ઠ હતા. એમનામાં અખૂટ આત્મશ્રદ્ધા હતી, એમનામાં અનન્ય આત્મબળ હતું. એ બલિષ્ઠ બકઠા હતા, અને બકઠા એ નામોચ્ચારમાં જ કેટલું બળ છે એવું આપણને નિરંજન ભગત આ સર્જક માટે કહે છે કે આને કેટલી સરસ વાત કરી છે, કેટલા કોન્ફિડન્ટ આ કવિ સર્જક હતા. તો આપણે એમનો પરિચય મેળવવાનો છે. આપણે સર્જક પરિચયમાં ગોવર્ધનરામની વાત કર્યા પછી કવિ કાંતની વાત કર્યા પછી હવે આ ત્રીજા અને છેલ્લા આપણે સિલેબસમાં આપણા અભ્યાસક્રમમાં જે સર્જક છે એની વાત કરીએ છીએ, અને પછી પંડિત યુગની મહત્ત્વની સાહિત્ય કૃતિ જે આપણા અભ્યાસક્રમમાં છે એની વાત કરીશું. આજે બ.ક. ઠાકોરનો આપણે પરિચય મેળવી લઈએ, અને નિરંજન ભગતે જે વાત કહી છે એ વાત તમે યાદ રાખજો, કારણ કે બહુ સરસ વાત એમના આખા વ્યક્તિત્વનો ખ્યાલ આમાં જ આપી દીધો છે. ફરી એનું પુનરાવર્તન કરી લઉં કે શું જીવનમાં શું કવનમાં બળવંતરાય એટલે જ ખુદ વફાય. એમની જીવનયાત્રા અને કાવ્યયાત્રાનો માર્ગ એ મનઃપૂત હતો ને એ માર્ગના એકલા યાત્રી હતા. મનુષ્ય તરીકે અને કવિ તરીકે બકઠા એ આત્મનિષ્ઠ અને આત્મપ્રતિષ્ઠ હતા. એમનામાં અખૂટ આત્મશ્રદ્ધા હતી, અનન્ય આત્મબળ હતું. એ બલિષ્ઠ બકઠા હતા, એટલે બકઠા એ નામો એ બળ બકઠા એ નામમાં જ કેટલું બળ છે એવું નિરંજન ભગત એમના એક સરસ વિવેચનમાં આ વાત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર વિશેની કરે છે. એમનો સામાન્ય પરિચય લઈએ તો જોઈએ તો અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રયોગોની દૃષ્ટિએ જોઈએ તો પંડિત યુગના કવિ નાનાલાલ કરતાંય ગાંધી યુગના પ્રવર્તક રાષ્ટ્રપિતા ગાંધીજીની વધુ નજીક ગણી શકાય તેવા પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એ પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેના સંક્રાંતિ કાળના કવિ છે, બંને યુગ વચ્ચેની કડી છે. કવિ નાનાલાલની સર્જક પ્રતિભા વિશેષતઃ ઉર્મી કવિની હતી, પરંતુ ઉર્મી તત્વનો અતિરેક કવિતાને પોચટતા સુધી ખેંચી ગયો ત્યારે એને સામે છેડે મૂકી શકાય એવી વિચાર પ્રધાન કવિતા લઈને આ બ.ક. ઠાકોર આવે છે. એમણે પુષ્કળ કવિતા માત્ર પોચટ અને આંસુસરતી પુષ્કળ કવિતા માત્ર બલિહારી ભાષા તણી એવી સ્થિતિને પલટી નાખતી જાણે નવીન વિચારધારા એ કાવ્ય ક્ષેત્રે પ્રસરાવી. ઉમાશંકર જોશીનું એક વિધાન અહીં આગળ નવી ગુજરાતી કવિતાને સમજવા માટે જોઈએ તો અદ્યતન ગુજરાતી કવિતા કથાઈતવ્ય પરત્વે ગાંધીજી અને આયોજન પરત્વે બ.ક. ઠાકોર એમ બંને ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસોને ખભે ચડીને જાય છે. આ ઉમાશંકર જોશી કહે છે. પ્રોફેસર બળવંતરાય ઠાકોર અર્વાચીન ગુજરાતી કવિતામાં અર્થઘન વિચાર પ્રધાન કવિતાના પુરસ્કર્તા બની રહ્યા છે. અગેયતા, પ્રવાહી પંક્તિરચના અને પૃથ્વી છંદનો પ્રયોગ તેમજ સોનેટ કાવ્ય સ્વરૂપને ગુજરાતી કવિતામાં લાવનાર તરીકે પણ બકઠા જાણીતા બન્યા છે. આપણે પૃથ્વી છંદની વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે અગે પૃથ્વી છંદના શોધક એ બકઠા છે, અને સોનેટ સ્વરૂપને લઈ આવવાવાળા પણ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. તો એવા સર્જકની જીવનરેખાને આપણે જોઈએ તો સક્ષર પેઢીની આ વિલક્ષણ પ્રતિભાનો જન્મ ઈસવીસન 1869માં ભરૂચમાં થયો હતો.
તેમણે ભાવનગર, મુંબઈ અને પૂનાની કોલેજોમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કર્યો હતો. 1889માં પૂનાની કોલેજમાંથી ઇતિહાસને અર્થશાસ્ત્ર વિષય સાથે તેઓ બીએ થયા અને એ જ કોલેજમાં દક્ષિણા ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ રાજકોટની રાજકુમાર કોલેજમાં 10 વર્ષ જેટલો સમય, અજમેરની સરકારી કોલેજમાં અને પૂનાની ડેક્કન કોલેજમાં 26 વર્ષ જેટલા દીર્ઘ સમયગાળા માટે ઇતિહાસના પ્રોફેસર તરીકે તેમણે કામ કર્યું. નિવૃત્તિકાળમાં વડોદરા કોલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે તેમણે શિક્ષણ કાર્ય કર્યું. એમનામાં રહેલા સાહિત્યરસ એ કવિ કાંતની મૈત્રીથી વધારે પુષ્ટ બન્યો હતો. એમની સર્જન પ્રવૃત્તિ માટે એમને એક નિમિત્તરૂપ ઘટના ગણી શકાય. એમની સાહિત્ય પ્રવૃત્તિ આમ તો મોડી શરૂ થઈ હતી એમ કહી શકાય, પરંતુ લેખન, વાંચન અને મનનની પ્રવૃત્તિ એ 82 વર્ષની સુદીર્ઘ જિંદગીમાં તેમણે ચાલુ રાખી હતી. એટલે જ તેઓ ગુજરાતી કવિતા ક્ષેત્રે કેટલુંક નક્કર પ્રદાન કરી શક્યા હતા. પ્રવૃત્તિમય જિંદગીના ગાળા જેટલી જ નિવૃત્તિની છેલ્લી 25 તેમની પ્રયોગશીલ પ્રકૃતિને કારણે જ મૂલ્યવાન બની રહી છે. એ બધો જ વખત અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપવાનું મહત્ત્વનું કાર્ય તેમણે કર્યું. કવિતાના ક્ષેત્રે અવનવા પ્રયોગો કર્યા અને એ વિશેની સમજ કેળવીને વિવેચના કરીને જાણે કવિતા રચનાનું રીતસરનું શિક્ષણ જ તેમણે આપ્યું. કદાચ ગુજરાતી કવિતા વિશેની આ સૌ પ્રથમ જાહેર એવી વર્કશોપ હશે કદાચ. એ રીતે પણ એમનું ઐતિહાસિક મૂલ્ય છે. તેઓ કવિ કરતાં એ વિશેષ તો કવિતા શિક્ષક તરીકે જ યોગ્ય રીતે ઓળખાયા છે. કવિતાના ક્ષેત્રે સ્વરચનાઓ દ્વારા પ્રયોગો, એના વિશેના લેખો, વ્યાખ્યાનો અને વાર્તાલાપો દ્વારા કવિતા શિક્ષણના પાઠ આપી અને સાહિત્યના સમર્થ અધ્યાપક તરીકે તેમણે ઉગતી પેઢીની ઉત્તમ સેવા પણ બજાવી છે. તેમણે કવિતા, વિવેચન, ઇતિહાસ, ચરિત્ર, નાટક, નવલિકા, ભાષાંતર, સંપાદન એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં મહત્ત્વનું અને મોટે ભાગે નવપ્રસ્થાનરૂપ સર્જન કરેલું છે. તો કોઈ સ્વરૂપ એવું નથી કે જેમણે ખેડ્યું નથી. બધા જ સાહિત્યના સ્વરૂપોમાં એમણે એમની પોતાની કલમ ચલાવી છે. એમના મહત્ત્વના પુસ્તકોમાં જોઈએ તો ભણકારા એમનો કાવ્ય સંગ્રહ છે. આપણી કવિતા સમૃદ્ધિ એમનું સંપાદન પુસ્તક છે. દર્શનયુ એમનો વાર્તા સંગ્રહ છે. 75મે એમનું ચરિત્ર પુસ્તક છે. તો લિરિક, કવિતા શિક્ષણ, નવીન કવિતા વિશેના વ્યાખ્યાન એમના વિવેચન પુસ્તકો છે. માલવિકાગ્નિ મિત્ર અને અભિજ્ઞાન શાકુંતલમ એ એમને ભાષાંતર પુસ્તક ગણાવી શકાય. આમ એમનું સર્જન ક્ષેત્ર વ્યાપક છે, તેમ છતાં પણ બકર ઠાકોરનું ગુજરાતી સાહિત્યને જે અર્પણ છે ને, એ તો અર્વાચીન ગુજરાતી કવિતાની નવી વિભાવના પ્રગટાવવામાં અને તેના સચોટ ઉદાહરણ રૂપે જ પોતે રચેલી કવિતાઓનું સર્જન છે. તો વિદ્યાર્થી મિત્રો, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એ પંડિત યુગના જે મહત્ત્વના સર્જક છે એનો આપણે આ સામાન્ય પરિચય મેળવ્યો. હવે પછી એમના જે કેટલાક પુસ્તકો છે, દાખલા તરીકે ભણકારા એમનો કાવ્ય સંગ્રહ છે ને, અન્ય જે કેટલાક પુસ્તકો છે એની ચર્ચા, એટલે એના કવરની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.